નમસ્તે બાળકો, પર્યાવરણમાં આપણે પાઠ 9 બદલાતા કુટુંબનો અભ્યાસ કરતા હતા, જેમાં આપણે ઘણું બધું શીખ્યા હતા. આજે આપણે ફરીથી તેને યાદ કરી લેશું. તો જેમાં આપણે સૌપ્રથમ કુટુંબ વિશે શીખ્યા હતા, કુટુંબ કોને કહેવાશે, જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળીને રહેતા હોય, જેમ કે દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા, પિતરાઈ ભાઈ બહેન, એટલે કે આપણા કાકા બાપાના ભાઈ બહેન, તો બધા પરિવારના સભ્યો સાથે મળીને રહેતા હોય તેને કુટુંબ કહે છે. તેને બીજું પરિવાર પણ કહેવામાં આવે છે. કુટુંબમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, જેમ કે એકતા, સહનશીલતા, સહાનુભૂતિ, સાથે મળીને કામ કરવાની વૃત્તિ, એકબીજાને મદદ કરવાની વૃત્તિ, આ બધું જ આપણને કુટુંબમાંથી શીખવા મળે છે. કુટુંબમાંથી આપણને સંસ્કાર પણ શીખવા મળે છે. આપણાથી મોટાઓને માન આપવું, આપણા જેવડા જે આપણી સમાન વયના હોય છે તેમની સાથે પ્રેમ ભર્યું આચરણ કરવું, તે બધું પણ આપણને કુટુંબમાંથી શીખવા મળે છે. આપણે એક કહેવત પણ જોયેલી કે કુમડા છોડને જેમ વાળીએ તેમ વળે, એટલે કે બાળકને જો નાનપણથી જ સારા સંસ્કારો આપવામાં આવે તો તે મોટો થઈને મહાન વ્યક્તિ, વિવેકી વ્યક્તિ બને છે અને બીજાઓને પણ માન આપે છે. તો આમ આપણે કુટુંબમાંથી શું શું શીખીએ છીએ તેની આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી આપણે કુટુંબના પ્રકારો વિશે શીખેલા. કુટુંબના કેટલા પ્રકાર છે? કુટુંબના બે પ્રકાર છે, એક સંયુક્ત કુટુંબ અને બીજું વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ કોને કહેવાશે? સંયુક્ત કુટુંબ એટલે જ્યાં પરિવારના બધા જ સભ્યો, દાદા દાદી થી લઈને નાનામાં નાના સભ્યો સુધી, બધા જ સભ્યો એક જ ઘરમાં એક સાથે રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહેવાશે. અને વિભક્ત કુટુંબ એટલે ત્યાં માત્ર મમ્મી પપ્પા અને તેમનું બાળક રહેતું હોય તેમને વિભક્ત કુટુંબ કહેવાશે. આપણે જોયેલું કે વિભક્ત કુટુંબ છે તે સંયુક્ત કુટુંબનો જ એક ભાગ છે. સંયુક્ત કુટુંબ એ મોટું કુટુંબ હોય છે, જ્યારે વિભક્ત કુટુંબ એ નાનું કુટુંબ હોય છે. આપણે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબના તફાવત પણ જોયેલા, જેમાં સૌપ્રથમ આપણે તે બંનેની વ્યાખ્યા જોયેલી. ત્યાર પછી આપણે જોયેલું કે સંયુક્ત કુટુંબની અંદર કામ કરવામાં મુશ્કેલી પડતી નથી, કારણ કે ઘણા બધા સભ્યો હોય છે, જ્યારે વિભક્ત કુટુંબમાં થોડું કામ કરવામાં મુશ્કેલી પડે છે. આપણાથી મોટા જેમ કે વૃદ્ધો હોય છે તો તેમને સંયુક્ત કુટુંબમાં તે સારી રીતે સચવાઈ શકે છે, જ્યારે વિભક્ત કુટુંબમાં તેમને એકલા રહેવું પડે છે અને તેમનું બધું જ કામ જાતે જ કરવું પડે છે. ત્યાર પછી આપણે જોયેલું કે સંયુક્ત કુટુંબની અંદર જો મમ્મી પપ્પા બંને નોકરી કરશે તો બાળકો સારી રીતે સચવાઈ શકશે, કારણ કે ત્યાં તેમના સિવાયના પણ ઘણા બધા સભ્યો હોય છે. પરંતુ જો સંયુક્ત કુટુંબ ના હોય અને વિભક્ત કુટુંબ હોય અને તેમાં તે બંને નોકરી કરશે તો ત્યાં નાના બાળકોને સાચવવાનું કોઈ હોતું નથી, તો ત્યાં બાળકોને સાચવવામાં થોડી અગવડતા પડે છે. ત્યાર પછી આપણે જોયેલું કે કુટુંબની ભાવના માત્ર માણસમાં જ નથી હોતી, પ્રાણીઓ, પક્ષીઓ આ બધા પણ કુટુંબમાં જ રહે છે. જેવી રીતે સારા સંસ્કાર, એકબીજા પ્રત્યેની લાગણી, એકતા, આવા બધા ભાવો માણસોમાં જોવા મળે છે, તેવા જ ભાવો પશુ પક્ષીમાં પણ જોવા મળે છે. ત્યાર પછી કિરણ, સુમી અને દીપાલીના પરિવારના ચિત્રો જોઈ અને આપણે શીખ્યા હતા કે જન્મ, લગ્ન અને સ્થળાંતર થાય છે ત્યારે કુટુંબમાં કેવા કેવા ફેરફારો જોવા મળે છે. આપણે જોયું હતું કે જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે ત્યારે પરિવારનું એક સભ્ય વધી જાય છે, તેમને સાચવવાની જવાબદારી પણ વધે છે. સાથે સાથે ઘરમાં નાનું બાળક આવે છે તો આખો પરિવાર ખૂબ જ ખુશ જોવા મળે છે. મમ્મીનું થોડું કામ વધી જાય છે, જ્યારે કિરણ બહાર રમવા જવાનું છોડી દે છે અને ઘરમાં જ તેને રમાડે છે. તેના માટેની થોડી વસ્તુઓ પણ લાવવી પડે છે, જેમ કે ઘોડિયું, ઘોડિયાને ક્યાં રાખવું, તેને ખવડાવવાનું, પીવડાવવાનું સમય, રાત્રે જાગી જાય છે તો તેના માટે ઉઠવું પડે છે. આમ
ઘરમાં એક સભ્ય વધે છે તો ઘણી બધી જવાબદારીઓ આવે છે અને ઘણી બધી ખુશીઓ પણ આવે છે। આવી રીતે કોઈ બાળકનો જન્મ થાય છે તો કુટુંબમાં ઘણા બધા બદલાવ જોવા મળે છે। તેવી જ રીતે ઘણીવાર સ્થળાંતર એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડે છે તો આવા સમયે પણ કુટુંબની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળે છે। જેમ કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં જવું પડે છે એટલે કે દાદા દાદીથી અલગ કોઈ જગ્યાએ જઈને રહેવું પડે છે। ત્યાંની રહેણીકહેણી અલગ જ હોય છે। આપણે અહીં રહેતા હોઈએ છીએ, આપણા આડોશી પાડોશી સાથે આપણે ખૂબ જ સારો વ્યવહાર હોય છે, તેમની સાથે સારી મિત્રતા હોય છે, તો તેમને છોડીને આપણે બીજી જગ્યાએ જવું પડે છે। ત્યાંની રહેણીકહેણી અલગ હોય છે, ત્યાં આપણે નવા મિત્રો બનાવવા પડે છે, ત્યાં જઈને શાળા પણ બદલવી પડે છે, શાળામાં કોઈ બીજા નવા મિત્રો બનાવવા પડે છે। આમ સ્થળાંતરને લીધે પણ પરિવારની કુટુંબની અંદર ખૂબ જ બધા ફેરફારો જોવા મળે છે। ત્યાર પછી આપણે જોયેલું લગ્ન પ્રસંગના લીધે પણ ઘણા બધા ફેરફારો થાય છે। પહેલા તો જોયેલું કે લગ્ન પ્રસંગમાં ઘણી બધી રસમ હોય છે, તેમાં ઘણા બધા પરિવારના સભ્યો આવે છે અને બધા ખૂબ જ ખુશ જોવા મળે છે। જ્યારે લગ્ન થાય છે ત્યારે એક ઘરમાંથી એક સભ્ય ઓછું થાય છે, જ્યારે બીજા ઘરના એક સભ્ય વધે છે। જો સભ્ય ઓછું થાય છે તો કામની જવાબદારીઓ વધે છે અને જો સભ્ય વધે છે તો ઘરમાં એક સભ્ય વધવાથી કામની જવાબદારીઓ થોડી ઓછી થાય છે। ત્યાર પછી આપણે બાળ લગ્ન વિશે શીખ્યા હતા। બાળ લગ્ન કોને કહેવાય છે? જ્યારે છોકરાઓમાં 21 વર્ષ અને છોકરીઓમાં 18 વર્ષ આ વયથી ઓછી વયે જ્યારે લગ્ન થાય છે ત્યારે તે લગ્નને બાળ લગ્ન કહે છે। બાળ લગ્ન એ કાયદાની વિરુદ્ધ છે। પહેલાના જમાનામાં બાળ લગ્ન થતા હતા, પરંતુ હવે બાળ લગ્ન થતા નથી। જો બાળ લગ્ન થાય તો તેમને સજા અને દંડ પણ થઈ શકે છે। તો બાળકો, અહીં આપણે કિરણના ઘરમાં, સુમીના ઘરના અને દીપાલીના ઘરમાં અલગ અલગ કારણોના લીધે આવતા પરિવર્તનો આપણે જોયા। કયા કયા કારણો હતા? જન્મના લીધે, લગ્ન પ્રસંગના લીધે અને સ્થળાંતરના લીધે। હવે એવું જરૂરી નથી કે આ ત્રણ કારણને લીધે જ પરિવારમાં પરિવર્તનો આવે। ઘણા બધા એવા કારણો હોય છે, ઘણીવાર ખુશીનું કારણ પણ હોય, ઘણીવાર દુઃખનું કારણ પણ હોય। આમ અલગ અલગ ઘણી બધી રીતે પરિવારની અંદર હંમેશા, બધાના પરિવારની અંદર હંમેશા થોડા થોડા પરિવર્તનો જોવા મળે છે। પરંતુ પરિવર્તન ખુશીનું હોય કે દુઃખનું હોય, ગમે ત્યારે જો આપણું આખું કુટુંબ સાથે હશે, બધાનો સાથ સહકાર હશે, તો આપણે ખરાબ કે સારી પરિસ્થિતિમાં પણ સરળતાથી આપણો સમય સારી રીતે પસાર કરી શકીશું। એટલે આપણે ગમે ત્યારે આપણા કુટુંબની સાથે જ રહેવું જોઈએ, હંમેશા આપણાથી મોટાની વાતનું માન રાખવું જોઈએ અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણા પરિવારના સભ્યોનો સાથ આપવો જોઈએ। તો બાળકો, આ પાઠમાં આપણે કુટુંબ વિશે અને બદલાતા કુટુંબ વિશે ઘણી બધી વાતો કરી। હું આશા રાખું છું કે તમને બધી સમજ પડી હશે અને તમે પણ તમારા પરિવારની સાથે ખૂબ જ ખુશીથી રહેજો। બાળકો, કામની વ્યસ્તતાને લીધે અત્યારે મોટા ભાગે ઘરના જે સભ્યો હોય છે તે બહાર જ હોય છે, નાના બાળકો સાથે તે સમય પસાર કરી શકતા નથી। પરંતુ આપણે જે મહામારીમાંથી પસાર થયા છીએ તેમાં લોકડાઉનના કારણે ઘરના બધા જ સભ્યો ઘરે હતા, જેના લીધે તેમની સાથે વાતો કરવાનો, તેમની સાથે રમવાનો આ બધો જ ખૂબ જ સારો સમય આપણને મળેલો હતો। તો તમે પણ તમારા ઘરના પરિવાર સાથે ખૂબ જ બધી રમત રમ્યા હશો, તેમની સાથે ખૂબ વાતો કરી હશે અને તમને ખૂબ જ મજા આવી હશે। તેના લીધે પરિવારના બધા સભ્યો સાથે આત્મીયતાના સંબંધો પણ વધે છે। તો બાળકો, તમે તમારા પરિવારમાંથી ઘણું બધું શીખતા હશો અને આવી રીતે શીખતા રહેજો તેવી હું આશા રાખું છું। હવે મળીશું એક નવા પાઠ સાથે।
ત્યાં સુધી આવજો.